सोखरा स्वामीनारायण संप्रदाय में विवाद जोवा मळी रह्यो छे। 33 करोड़ नी उछापत मामले जामीन अरजी त्याग वल्लभ स्वामीए आगोतरा जामीन माटे अरजी करी आगामी सोमवार रोज वधु सुनावणी हाथ धरशे। हरिप्रसाद स्वामीना पीए रही चुकेला पवित्र जानीए नोंधावी हती फरियाद। धरपकड़थी बचवा आगोतरा जामीन अरजी करवामां आवी। 20 वधारे व्यक्तिओना खातामां रूपिया जमा थता तमाम लोकोना निवेदन पण लेवामां आव्या छे। संवाददाता अंकित पोपट फोनलाइन थी जोड़ाई चुक्या छे। जी अंकित, सोखड़ा स्वामीनारायण संप्रदाय में विवाद हजु पण थमवानुं नाम नथी लई रह्यो। चोक्कस, खास करीने वात करवामां आवे तो सोखड़ा स्वामीनारायण मंदिर में हजु पण विवाद छे ते यथावत जोवा मळी रह्यो छे। खास करीने वात करवामां आवे तो थोड़ा दिवस पूर्वे हरिप्रसाद स्वामीना पर्सनल आसिस्टंट रही चुकेला पवित्र जानीए आईपीसी 406, 420 तेमज फोर्जरी ની કલમ હેઠળ પોલીસ ફરિયાદ છે તે તાલુકા પોલીસ મથકની અંદર નોંધાવી હતી, જેની અંદર ત્યાગવલ્લભ સ્વામી સહિત કુલ 3 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ આજે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે હજુ સુધી એક પણ આરોપીની રાજકોટ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં નથી આવી। પરંતુ તે પૂર્વે જ કહી શકાય કે આરોપીઓએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી છે। ગુરુવારના રોજ સમગ્ર મામલે જામીન અરજી છે તે સેશન્સ કોર્ટની અંદર કરવામાં આવી છે। ત્યારે આગામી સમયમાં સોમવારના રોજ, આગામી જે સોમવાર છે ત્યારે સેશન્સ કોર્ટની અંદર વધુ સુનાવણી આગોતરા જામીન અરજીની છે તે સુનાવણી હાથ ધરવામાં આવશે। પવિત્ર જાનીએ 33 કરોડથી પણ વધુની નાણાકીય ઉચાપત બિલ્ડર તેમજ તેમની જે પત્ની છે સાથોસાથ અન્ય એક વ્યક્તિ છે અને ત્યાગ વલ્લભ સ્વામી છે, આમ કુલ 4 વ્યક્તિઓ વિરુદ્ધ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે તે નોંધાવી છે। જી જી અંકિત, જે રીતે હરિપ્રસાદ સ્વામીના પીએ રહી ચૂકેલા પવિત્ર જાનીએ ફરિયાદ નોંધાવી છે અને તે સામે ત્યાગવલ્લભ સ્વામી છે તેણે આગોતરા જામીન અરજી પણ કરી દીધી છે, તો આ મામલે તેઓનું કોઈ નિવેદન સામે આવ્યું છે? અત્યારે જ્યારથી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોય ત્યારબાદ તેઓ ફરાર છે અને હજુ સુધી તેઓ મીડિયા સમક્ષ નથી આવ્યા। ચોક્કસ, જ્યારે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ તેમની એક સોશિયલ મીડિયાની અંદર એક બાઇટ છે તે વાયરલ થઈ હતી, તેમની પ્રતિક્રિયા હતી તે વાયરલ થઈ હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે પવિત્ર જાણી દ્વારા સંસ્થાને બદનામ કરવા માટે 35થી વધુ કેસ છે તે કરવામાં આવ્યા છે। ત્યારે જે સમગ્ર જે મામલો છે તે હાલ અત્યારે રાજકોટ ચેરિટી કમિશનર હસ્તક છે, એટલે કે જે તમામ જે મેટર છે તે સબ જ્યુડિશિયરી અંતર્ગત અત્યારે ચાલી રહી છે। ત્યારે સંસ્થાને બદનામ કરવા માટે વધુ એક પોલીસ ફરિયાદ છે તે પવિત્ર જાની દ્વારા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। તો સાથોસાથ ત્યાગવલ્લભ સ્વામી દ્વારા 20 જેટલા કહી શકાય કે જે ભક્તજનો છે તેમના નામ હેઠળ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને તમામ જે પૈસાની લેવડ દેવડ હતી તે પોતે જ કરી રહ્યા હોવાનું પણ અત્યારે હાલ સામે આવ્યું છે। અને ત્યારે જે 20 ખાતા ધારકો છે તેમના તાલુકા પોલીસ દ્વારા હાલ અત્યારે નિવેદન લેવાની પ્રક્રિયા પણ હાલ શરૂ છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર।